રાજકોટના શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે માલધારી સમાજના ઉત્કર્ષ માટે મનોમંથન અર્થે યોજાયેલ રાષ્ટ્રીય સેમિનારમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે માલધારી સમાજ મજબૂત, ખડતલ, સ્વાભિમાની અને ખૂબ મહેનતુ સમાજ છે. આ સમાજ પરંપરાગત રીતે સ્થળાંતરિત કરતો સમાજ છે. સમયની સાથે સાથે પરિવર્તન મુજબ આ સમાજને પણ મુખ્ય પ્રવાહમાં ભેળવવો જરૂરી છે. તેમની ઓળખ અને દેશના વિકાસમાં તેમનું યોગદાન સુનિશ્ચિત કરવાનો સમય આવી ગયો છે અને તેમની આવનારી પેઢી ભણી ગણી આગળ આવે તે માટે યથાર્થ પ્રયત્નો કરવાનો પ્રારંભ થઈ ચૂક્યો હોવાનું શ્રી રૂપાલાએ જણાવ્યું હતું. રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે માલધારી સમાજ પશુપાલન સાથે સંકળાયેલો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારત સરકાર ખેડૂતોની આવક બમણી કરવા કટિબદ્ધ છે. તે જ રીતે પ્રધાનમંત્રીશ્રીએ માલધારીઓને ખેડૂત સમકક્ષ ગણી તેમને પશુપાલન અર્થે વિવિધ ધિરાણ સહાય યોજનાનો લાભ મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મંત્રીશ્રીએ માલધારી સમાજ પશુધનના સંવર્ધન થકી દૂધ તેમજ દૂધની પ્રોડક્ટના સહારે આર્થિક રીતે સદ્ધર બને તે માટે આહવાન કરી રહ્યું હતું કે માલધારીઓએ પશુઓને યોગ્ય ચારો, પશુધાણ, રસીઓ સહિતની આરોગ્યની સુવિધાઓનો લાભ લેવો જોઈએ. કચ્છના માલધારીઓને આ વિસ્તારમાં પાણીની સુવિધા આ સરકારે પૂરી પાડે છે એટલે હવે તેઓને અન્ય સ્થળે આવાગમ કરવું પડતું નથી. કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન રાશન, આયુષ્માન ભારત જેવી યોજનાઓ વિચારતી જાતિના લોકોને મદદરૂપ બની રહી હોવાનું રૂપાલાએ જણાવ્યું હતું. માલધારી સમાજના આગેવાનોએ પશુપાલક સમાજના વિકાસ માટે એક સેમિનારનું આયોજન કરવા માટેની વિનંતી મને કરી હતી. એના ભાગરૂપે મારે આજે અહીંયા આવવાનું થયું છે. અગાઉ પણ સહજીવન કરીને એક સંસ્થા છે આપણી કચ્છની, જે પશુપાલકોના પ્રશ્નોમાં રસ લઈ અને એને મદદરૂપ થવાના પ્રયાસો કરે છે. એના ઉપક્રમે દિલ્હીના એક કાર્યક્રમમાં અમે મળ્યા હતા. પશુપાલન એ આપણો સૌરાષ્ટ્રનો એક મુખ્ય વ્યવસાય પણ ગણાય છે. દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા એક અગત્યના વિષય સાથે સંકળાયેલો મોટો સમાજ, એમના સવાલો અને એમના માટેના વિષયોને લઈને વિચાર મંથન કરવા માટે રાજકોટમાં મળી રહ્યા છે એટલે એમાં ભાગ લેવા માટે હું પણ આવ્યો. બે બાબત છે, એક તો ધરતીની માહિતી એ આવા સેમિનારોના માધ્યમથી સરકારશ્રીના ધ્યાન ઉપર મૂકી શકાતી હોય છે. બીજું, સરકાર તરફથી બનતી રચનાઓ યોજનાઓ એની માહિતી એ સમાજ સુધી પહોંચાડવા માટે પણ આ સેમિનારો એ ઉપયોગમાં આવતા હોય છે. એક રીતે જોવા જઈએ તો હજુ પણ આ એક અસંગઠિત વર્ગ છે, મોટા ભાગે અશિક્ષિત પણ છે. એ ધરતી સાથે અને પ્રકૃતિ સાથે જોડાયેલો આ સમાજ છે એટલે એમને આ પ્રકારના સેમિનારોના કારણે એમની વાતો એ વહીવટીતંત્ર સુધી પહોંચે અને વહીવટીતંત્ર અને સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો એ સમાજ સુધી પહોંચે એમાં આવી સંસ્થાઓ મદદરૂપ થતી હોય છે, એ આનંદનો વિષય.